આપણું નામ શું કીધું? હિંમતભાઈ સાધુભાઈ રાતોલા. રાતોલા? હા રાતોલા. આપણા રાતોલા આવે આવે ને સોહાણ નથી? હા ઠેકા. હલો. ગામ જીંજકા. હા જીંજકા. તાલુકો? રાજુલા. હા. જિલ્લો? જિલ્લો અમરેલી. ઓકે હાલો, હવે આપણે ગ્રામ પંચાયત થી ચાલુ કરો. એટલે ગ્રામ પંચાયત નો સભ્ય છું, લાઈ કમિટી નો અધ્યક્ષ છું સાહેબ હું. હા જી. એમાં શું છે કે નથી કઈ ગ્રામ સભા હોય, કઈ એવું કઈ કામકાજ હોય તો કોઈ બી હારે રાખે નહીં. ગ્રામ પંચાયત નું ગ્રુપ છે ને એમાં તમે એડ હતા, મેં તમારો નંબર લીધો અને મેં વાત કરી સાહેબ ને, આ રીતે છે, કઈ સુવિધા સરકારી દેવામાં આવતી નથી, મંત્રી ઉપસરપંચ પંચાયત ઓફિસ માં રહી આપણે ગમે એવું વર્તમાન કરી નાખે. સરપંચ નું નામ શું છે? ભરતભાઈ. કઈ કાસ્ટના છે? આપણે આહિર સમાજ. ઓકે. તલાટી મંત્રી હાલ કોણ છે? ઈ વાઘેલા કરીને છે સાહેબ. ઓકે. એના નંબર છે મંત્રીના? હા મંત્રીના નંબર છે, સરપંચના છે, ઉપસરપંચના છે. હમણાં વચ્ચે એ કીધું હતું કે ગ્રામ પંચાયતની બેઠક હોય ને તો ત્રણ બેઠકમાં હાજર ન રહી તો સભ્ય રદ થાય એમ. હા. હું અહીંયા સુરત હતા બે વસ્તુ સાહેબ. હા. કેમ કે આપણા સમાજનું સંગઠન નથી ને, એટલે સાહેબ આમાં બે લોકો એની બાજુ હોય, એક બાજુ આપણે હોય, એકલા પડી જાય. બરોબર. ક્યાંય એકલા ન પડો, અમે બેઠા છીએ. કોઈ કઈ સપોર્ટ હતો નહીં. મેં ઘણી બધું કોશિશ કરી. આપણે અમરેલી થી આપણે વીરજીભાઈ ગોરીસા છે ને, ભાવનગર જિલ્લાના અમરેલીના સદસ્ય, એને પણ મેં વાત કરી હતી. પછી કિશોરભાઈ ધાકડા છે આપણા કાર્યકર છે, એને પણ મેં વાત કરી હતી. ઓકે. અને સરપંચ ને એકદમ ઉપસરપંચ થી દરબાર છે. હા. અને ગમે ત્યારે ગમે એવું વર્તમાન કરે. અમે મારે પછી અરવિંદભાઈ એસએસડી ના સૈનિક છે, અરવિંદભાઈ કરીને જીવિસના. હેલો. હા. ધમકી મારવાનું છે કોણે કીધું? આપણે સરપંચ. ઓકે. કે મેં કીધું સાહેબ સરપંચ સરપંચ હોય છે સાહેબ. હા. મેં કીધું સાહેબ અમારે કઈ વધારે કઈ જોતું નથી, પછી ઘરવાળાની કોઈ છે અમુક લોકોને કાઢી દીધી છે ને અમને નથી કાઢી આપતા. બરોબર. નથી એક વીઘો જમીન નહીં છે. મેં કીધું સાહેબ અમને ખાલી ઘરવાળાની પોસ્ટ તો કાઢી આપો, સરકારી લાભ આજ લગીને મારી પાસે કોઈ વસ્તુ ને કઈ લાભ દેવામાં આવતો જ નથી. સરપંચ નામ છે ભરતભાઈ ભગાભાઈ સિસારા. સરપંચ ભરતભાઈ ભગાભાઈ સિતારા. હા સિસારા. સિતારા. ઉપસરપંચ કોણ છે? ઓલા મંત્રી કોણ છે? મંત્રી છે વાઘેલાભાઈ, શૈલેષભાઈ વાઘેલા. વાઘેલા શૈલેષભાઈ. હા. ઈ પણ આપડે વાત કરતા હોય તો આપડે કાંઈક બીજી વાત કરતા હોય ને તો તરત ફોન કાપીને શીશો કરી દે, કા બ્લોક લિસ્ટ માં નંબર નાખી દે. એ થઈ ગયું. બીજું પછી અત્યારે ઈ સિવાય બીજું તમને ધમકી મારે ઈ કોણ છે? ધમકી આ ભરતભાઈ હમણાં અમે ગયા ને ત્યારે શું છે એ કીધું, બધા સભ્ય હતા એને આપણે જે પેનલ ના સાહેબ ચૂંટણી જે સભ્ય આવ્યા હોય. બરોબર. ભરતભાઈ નો નંબર બોલો. ભરતભાઈ નો નંબર હું સાહેબ તમને વોટ્સએપ કરું. મેં હવારમાં જેટલી રિસીવ કરેલી છે રાજુલા મામલતદાર માં કોઈ જગ્યાએ શીખાય સાહેબ જવાબ આવતો નથી. ઓકે હાલો હું એમની અરે વાત કરું. પણ હવે થોડુંક એકબીજા થોડુંક આમ છે, જાતિ પ્રથા તો ભાઈ રહે જ, આમાં શું છે આ બધી કાંઈ વાંધો નહીં. તમને એનો નંબર મોકલો, હાલો હું એને ચર્ચા કરું. જીંજકા ગ્રામ પંચાયત સરપંચ બોલો છો? હા સાહેબ. ભરતભાઈ સિસારા. હા. ઓલું તમારા ગામની કઈક હિંમતભાઈ સાદુડભાઈ રાતોલા છે. હા. સભ્ય છે ને તમારા? હા. હા એટલે ઈ છે અમારા સરપંચ માં કે અમારે કોઈ આપણું અનુસૂચિ નું એક કામ કરતા નથી ને એવું બધું હતું ને એનો ફોન હતો, મેં કીધું બધું પૂછી લીધું. હા. એટલે મેં તમને રિંગ કરી. ભરતભાઈ તમે કોણ બોલો? હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. હા હા હા. હા બોલો.
એટલે હવે તમે થોડુંક એમાં તમારી ગ્રામ પંચાયતમાં સભ્ય છે અને એવું થોડુંક એને જ્ઞાતિ પ્રત્યે અને આવું બધું હોય તો થોડુંક એમાં ધ્યાન દેવું જોઈએ અને ગામમાં થોડુંક અનુસૂચિત જાતિમાં થોડાક કામ કરવા જોઈએ. ક્યાં નથી કરતા આપણે? એને અત્યારે જે તમારો સભ્ય છે ને એને કીધું કે આપણી સમાજમાં એક કામ કરતા નથી અને મને ધમકીઓ મારે છે અને એવું બધું છે, એટલે મેં કીધું લાવો ભરતભાઈ આપણે વાત કરીએ. કેમ કે એને એજન્ડા પણ બજાવતા આવતા નથી, પછી ગ્રામ પંચાયતમાં એને પૂછવામાં આવતું નથી કે અમને એજન્ડામાં ક્યાંય અમને કહેવામાં આવતું નથી અને અમને ખાલી સભ્ય તરીકે રાખી દીધા છે અને અમારું કોઈ વજન ત્યાં ગ્રામ પંચાયતમાં પડતો નથી ને અમને કોઈ કાંઈ કહેતું જ નથી ને અમને પૂછવામાં આવતું પણ નથી. હા હા હા, એટલે એના માટે મેં તમને રિંગ કરીશ. એટલે થોડુંક એવું જ્ઞાતિ પ્રત્યે હોય તો થોડુંક એવું જઈ અને આ લોકોને સભ્ય છે એ ગ્રામ પંચાયતમાં જેટલો તમારો હોદ્દો હોય એટલો સભ્યનો હોય તો એને પણ સાથે રાખવા જોઈએ. આપણે ક્યાં ના પડીએ? એટલે એમ કહીએ ને આ અત્યારે જે મને કીધું છે એનું તો મેં એવિડન્સ રાખ્યું હોય ને, આપણે એનું પુરાવો રાખ્યો હોય. કેમ કે આજે મેં તમને ફોન કર્યો હતો તો મારી પાસે પુરાવો હોય તો મારે તમને કહેવાય ને, એમનામ તો હું તમને કેમ કહી શકું. હા, એટલે એવું છે. એટલે આવું કઈ હોય તો થોડુંક એવું કરજો, એટલે થોડુંક બધાની જ્ઞાતિ જળવાઈ રહે. એજન્ડા તો આપણે બજાવીએ છીએ. એને અત્યાર સુધીમાં એજન્ડા નથી મળેલા અને એને ગ્રામ પંચાયત સભામાં અત્યાર સુધીમાં ક્યાંય લેવામાં આવ્યું નથી, કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી, અનુસૂચિત વિસ્તારનું એક કામ કરવામાં આવ્યું નથી, આવી બધી એને મને ટેલિફોનિક ચર્ચા કરી છે. એવું નથી, અનુસૂચિત વિસ્તારમાં કેવું છે ખબર તમને? હા, આપણે એના મકાનો બધા ગૌસોરમાં છે કે નહીં? હા, તો એક મકાન અહીંયા છે તો એક મકાન પાછું 500 ફૂટ છોડીને છે, તો પાછું બીજું મકાન 1000 ફૂટ છોડીને છે. એનું કારણ સરપંચ તમે પેલા મારી થાપડો કે આ સમાજને કોઈ જગ્યાએ ગામની અંદર હારા ઠેકાણે મકાન નથી દીધા. તમે ગામો ગામ જોઈ લો, અમારો જે કઈ અનુસૂચિત વિસ્તાર હશે એને છેડે કાઢવામાં આવ્યો હોય છે ને, કા સેલાના કાંઠે છે ને, કા ગામના સેવાળે છે. આને ક્યાંય ચોરાની રામજી મંદિર ની બાજુમાં ક્યાંય એક મકાન નહીં હોય છે ક્યાંય તમારે ત્યાં એ બાજુ? બધાએ દલિતો ના જે દેવી પૂજક છે, દલિત છે, ભરવાડવાસ છે, બધા ગામના છેવાડે કાઢવામાં આવ્યા છે. હા, આ જે ઉચ્ચ જ્ઞાતિ છે એને વચમાં રહેવાનું, એને સન્માન થી રહેવાનું, આ લોકોને છેવાડા રહેવાનું. હા, એવું ગામો ગામ છે. એટલે એવું તમારા ગામની અંદર થોડુંક સન્માન આપી અને જેવું એને જેટલા નીચા બતાવશો એટલું તમારી નબળી વાત થાય. કેમ કે બધાને સમાનતાનો બાબા સાહેબે બંધારણમાં બધાને સર્વ અધિકાર આપ્યો છે અને એના પ્રમાણમાં આપણે રહી તો સારું એમ. ના ના ના, આપણને કોઈ તકલીફ નથી એ બાબત છે ને, આપણે એ રીતના જ રહીએ છીએ. હા, પણ એટલે મારો કહેવા આજે તમારી વાત કરી, તમે જે કાંઈ છે એ તો એના અમારા કાને એને વાત નાખી એટલે મેં તમને રિંગ કરી અને અમે તમને સંવિધાનિક થી ફોન કર્યો છે. અમે કોઈ તમારી માટે છે ને આગેવાન તરીકે મેં તમને રિંગ કરી છે. ના ના, સારું કર્યું ને. હા, એટલે એવું થોડુંક હોય પછી ઓલા મંત્રાન ફંત્રાન એ બધું જે હોય એ તો હું તમારા ઈશારા ઉપર હાલતા હોય પણ એને થોડાક ડાયા કે ને કહેવાનું. કેમ કે કાયદો કાયદાનું કામ કરે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ વધે, કોઈને આજે જાનહાની પહોંચે. કેમ કે હમણાં જો આ સરપંચના ત્રાસથી બગસરા તાલુકાના ગામની અંદર શિક્ષક એટલે કાલે કોઈ આપઘાતને કોઈ એવો અનઘટિત બનાવ બને તો એ જવાબદારી સરકારની સરપંચની હોય છે. આવો આપણે આપણા ગામની અંદર પણ આવો બનાવ ન બને અને બધી જ્ઞાતિને ન્યાય મળી રહે. એટલે સરપંચ એટલે ગામધણી કહેવાય, એટલે તમારે આંખમાં બધાય હરખા હોવા જોઈએ. ના ના, આપણે એ રીતના જ રાખીએ છીએ. ભલે ભલે, પણ આવું કઈ હોય તો ભાઈ તમે આવડા ભાઈ આપણે જે હિંમતભાઈ સાદુડભાઈ રાતોલા છે અમારે સમાજના જ અમારા ગ્રામ પંચાયતના સભ્ય છે, તો એમની યારે જરાક એકબીજા મેળ કરી અને તમારી સભ્યમાં એને ક્યાંય ગ્રાન્ટ બ્રાન્ટ જોતી હોય તો જરીક અપાવી દેવી. ચોક્કસ ચોક્કસ, ભલે ભલે. એ ઝીંઝકાના તલાટી મંત્રી બોલો છો? હાજી હાજી, કોણ બોલાવ? હા, શૈલેષભાઈ વાઘેલા. શૈલેષભાઈ બોલ, બોલો કોણ બોલો પ્રભુ? હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું, કોટડા સાંગાણી તાલુકામાંથી. બોલો બોલો પ્રભુ. હા, હવે તમારે અહીંયા ઝીંઝકા ગ્રામ પંચાયતના તમે તલાટી મંત્રી છો ને તમારા સભ્ય છે હિંમતભાઈ સાદુરભાઈ રાઠોલા. હા છે ને પ્રભુ. હા, એટલે એને થોડુંક કઈ ગ્રાન્ટમાં અરજીઓ ને એવું બધું આપે છે પણ કઈ મંત્રી મને કોઈ ધ્યાન દેતા નથી, મારો ફોન કાપી નાખે છે, પછી બ્લેકમાં નાખી દે છે અને આવું બધું છે. તો મેં કીધું લાવો સાહેબ અરે વાત કરી. કઈ વાંધો નથી એમની સાથે, હિંમતભાઈ સાથે આપણે શું વાંધો હોય?
ભલે, પણ એનો ન્યાયનો તમારા ગ્રામ પંચાયતના સભ્ય છે તો એની થોડી કંઈક માંગણી હોય તો અનુસૂચિતની અમુક માંગણી હોય તો એને સંતોષાવી જોઈએ. કેમ કે ઉચ્ચ જ્ઞાતિના બધા કામ કરતા હોય તો નાની જ્ઞાતિ પહેલા ધ્યાન દેવું જોઈએ. રાઈટ છે, રાઈટ છે. ના, આપણને કઈ વાંધો નથી એમની સાથે. ઓ, વિમુદ્રા આવે તો આપણે એને માન સન્માન થી બોલાવીએ છીએ. એમ આમાં એમની સાથે એમને બોલાવીએ. હે, અનુસૂચિત વિસ્તારના ગ્રાન્ટ તમે અત્યારે ક્યાંય કઈ ફાળવી હમણાં? નહીં, હમણાં તો નથી ક્યાંય ફાળવી ગામ માટે. હા, એટલે જે ગામની અંદર ગ્રાન્ટ આવે તો એને શું છે કે અમારી જે સમાજ છે એ અભણ થોડીક હોય છે અને કાયદાથી અજાણ હોય છે, અને તમે તલાટી મંત્રી છો એટલે જે ગ્રામ પંચાયતની અંદર સરપંચ હોય ને એ તો ગ્રામ્ય વિસ્તારનો, એટલે એને કાયદાનું જ્ઞાન ન હોય, પણ સરકારી તંત્ર તરફથી એક સભ્ય તલાટી મંત્રી તરીકે આપવામાં આવે છે કે જેથી કરીને આને કાયદાનું જ્ઞાન ન હોય તો કાયદાની પરિસ્થિતિમાં થાય કે ન થાય એ તમે જાણી શકો, એ સરપંચ જાણી શકે. નારાજ હોય તો ફોન કર્યો હોય, બાકી તમે એનું કામ કરતા હોય તમે ફોન તો ન કરે, અમે કોઈ કઈ નારાજગી હોય તો વાત કરવા, અમે કઈ વાંધો નહીં. એજન્ટમાં દાખલા તરીકે જો ઘણી વખત તમારે એજન્ટ રજિસ્ટ્રેડિટ પછી બજાવવા પડે, એ એજન્ટ અમે સાઈન નથી કરતા. બરોબર, હું જાઉં છું એજન્ટમાં સહી લેવા માટે. તલાટી મંત્રી તરીકે હું એજન્ડા બજાવ જાઉં, બરોબર, એમ કે છે કે ભાઈ મારે સાઈન ક્યાંય કરવી નથી, બરાબર. એટલે હું એને કહું છું, તમે સભ્ય છો ગ્રામ પંચાયત ના, તમે વેલકમ ગ્રામ પંચાયત માં આવો. હા, અને મિટિંગ માં પણ આવે છે, અમુક મિટિંગ માં નથી આવતા, બરાબર. તો અને એમને અનુકૂળતાનું હોય તો ન આવતા, પણ ગ્રામ પંચાયત ના એજન્ડા આપણે બજાવી તેની અંદર વિગતવાર આપણે કયા કયા કામો લેવાના છે, કયા કયા ઠરાવ કરવાના છે, બરાબર. એજન્ડામાં લખેલું હોય, હવે એજન્ડામાં સાઈન નહીં કરે પછી એને મારે રજિસ્ટ્રેડી કરવી પડે છે ઘણી વખત, બરાબર છે. એમાં હું સાહેબ એને એમને મને ફોન કર્યો ને એની અંદર કીધું, ભાઈ મને કોઈ જાતનું આપડા લોકો ત્યાં નથી બોલાવવામાં આવતો કે નથી એમાં કઈ કરવામાં આવતું, એટલે પણ મારી પાસે એજન્ડા એમને બજાવ્યા છે એડીની પહોંચ પણ છે. હા, એ હશે, એ બરાબર છે, પણ મુદ્દો છે ને સાહેબ કે એ નારાજ નારાજ ક્યારે હતા? આજે તમે છો, તમારી એક કર્મચારી તરીકે બરાબર હોય તો આપણો વિરોધ ગામમાં નથી થતો. આપણો ગામમાં વિરોધ ક્યારે થાય છે પ્રજાનો, કે જેને સંતોષ નથી. સારી વાત છે, અને હું તમને એવું કહું છું કે છતાંય એમને કઈ અસંતોષ હોય નહીં, એમને હું હમણાં કહું છું ગ્રામ પંચાયત કચેરી મોકલજો, બરાબર, આવીને ચર્ચા કરશે તો ચોક્કસ કોઈ પણ વસ્તુનો નિર્ણય થશે, બરાબર. એમને મોકલું છું અને એમની જોડે વાત કરું. ઘણી વખત એવું થાય છે કે ઈ છે ને પછી ન બોલવાની વાત, ગ્રામ પંચાયતના જે પદાધિકારીઓ એમની સાથે કઈ તકલીફ હોય તો એ બધી એટલી બધી રીતે ચર્ચા કરવા મળે કે મેં એને કીધું તમારે મારું કામ હોય તો તમે વેલકમ ગમે ત્યારે મને ફોન કરી શકો, બરાબર. એના માટે તરીકે આગેવાન પંચાયતમાં તકલીફ શું થાય કે હવે અમુક જે મારા લેવલ બાર મેવા તો એ તમે મને કહો તો હું કેમ સોલ્વ કરી શકું, કયો સર્વિસ કરી છે ત્યાં દલિતવાસ, દેવી પૂજકવાસ, ભરવાડના બીજા જે ઓબીસી સમાજ છે એને બધાને છેડો કાઢવામાં આવ્યા છે, અને અમારી સમાજના હાવ ગામના છેવાડા હોય છે. કેમ કે એને સન્માન નથી મળેલું, જેને સન્માન નથી મળેલું એ બિચારા બરોડા પાડે, તમે એક કામ કરજો, એમને છે ને મારી પાસે મોકલજો, બરાબર છે. મારી પાસે 3-4 ગામ છે, મંગળ ને શુક્ર તો ત્યાં જોઉં છું, ગમે ત્યારે એમને મોકલજો, એમને જે કઈ પ્રશ્ન હોય તમે તારે મને રજૂ કરે, બરાબર. ઓકે ઓકે સર, જી સર, જે કઈ હોય આપણે એમાં પોઝિટિવલી એમને પૂર્ણ સહકાર આપશો, અને તમે ફોન પણ એમને પછી કરજો મારી સાથે વાતચીત કર્યા પછી કે ભાઈ તમને કઈ સહકાર મળ્યો છે કે નથી મળતો. હું એમને અવારનવાર કહું છું, પણ હવે જે વાત હોય ને એ વાત ને બદલે કઈ જુદી વાત કરવા મળે, એટલે કોઈ આમ ઉશ્કેરવાની વાત કેમ કરતા હોય એ ટાઈપની વાતો કરવા મળે, બરાબર. એને માણસ છે ને એ જુદું વિચારવા મળે ત્યાં હાજર હોય, બરાબર છે. તમે કહો ગ્રામ્ય વિસ્તાર હોય એને પ્રજાને બંધારણ ની અંદર માણસો આરે ભળવા માટે થઈને ગ્રામ પંચાયત ની વ્યાખ્યા કરવામાં આવી છે.
ભણાવવા માટે છે કે ભાઈ બંધારણમાં બધાને અધિકાર આપીને અને બધા યારે મિક્સ થવા માટે, કેમ કે ગામનો સરપંચ હોય એવી તો બિચારો ઢોર ચારતો હોય અને એને પછી હું છે ખારો માણા હોય બોલે એવો ન હોય એટલે આને સરપંચ ટોકી દીધો હોય. રાઠવા સાહેબ એઝ એ તલાટી મંત્રી તરીકે મારા માટે તો બધા સમાન જ હોય ને, મારે કઈ હોય કઈ સાથે કઈ તકલીફ એવું નથી. શું હોય કે ગ્રામ્ય વિસ્તારનો માણસ હોય એટલે કાયદાથી અસાઈન હોય છે. ઉચ્ચ અધિકારીઓ એની સેમિનાર પણ ગોઠવે છે, કોઈને કાયદાનું જ્ઞાન ન હોય તો પોલીસ એને કાયદા માટે તલાટી મંત્રી તરીકે કદાચ કાયદાથી અબૂજ હોય તો એને કાયદાથી થોડોક સમજાવવાનું. એ બાબતમાં તમે તમતર મારે પાછું મોકલજો બરાબર ને, પછી એક વખત તમે ફોન કરજો. તમે એટલે અમારી વિસ્તારમાં થોડો ગ્રાન્ટ વપરાય એટલી જ અમારી અપેક્ષા છે. મારે એના માટે ખાલી ફોન છે કે આ એક સભ્ય હોય પણ એનો હું જે ઓલા રજકામાં ઓડું ઉભું રાખ્યું એટલે રોજડા કરે નહીં. એટલે એમ અત્યારે ગ્રામ પંચાયતની અંદર પોઝિશન એવી છે, રજકામાં ઓડા ઉભા રાખ્યા છે એટલે રોજડા કરે નહીં. પણ રોજડે ને ખબર નથી કે આ ઓડું છે. ગામો ગાય માં આ પરિસ્થિતિ હોય છે. ભલે સાહેબ નમસ્કાર, ભલે થેન્ક યુ. ઓકે ભલે. Make a make a make a click.